નમસ્કાર, હું છું સંજય રાવલ. જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતન વસાવાએ સાંસદ મનસુખ વસાવાને ફેંક્યો પડકાર. નર્મદા નદીમાં જેસીબી મશીનની મદદથી રસ્તો બનાવી કામગીરી ગેરકાયદેસર હોય તંત્રએ કામગીરી અટકાવી દીધી. નવસારી એસઓજી પોલીસે બાતમીના આધારે વિજલપુર ઉદ્યોગનગરમાંથી 538 ગ્રામ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો, ત્યારે વિજલપુર પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા પામે છે. માગરોલમાં રામનવમીની તડામાર તૈયારીઓ, ભવ્ય શોભાયાત્રા નીકળશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન મા કાળીના દર્શન અર્થે ભક્તોનું ગોળાપુર ચૈત્રી નવરાત્રીના આઠમે ઉમટી પડ્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સડા ગામે જોગણી શ્રી શિકોદર માતાના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. દહેગામ તાલુકાના હરસોલી ગામે આશાપુરા માતાજીનો 14મો પાટોત્સવ અને બહુચર માતાજીનો 1મ પાટોત્સવ ખૂબ જ રંગેચંગે ઉજવાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આજે વેરા બાકીદારો સામે ફરી લાલ આંખ કરતા અન્ય વેરા બાકીદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા એપ્રોચ રોડ ઉપર આવેલ ઘનશ્યામ કોમ્પ્લેક્ષમાં 4 દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કમાલપુર ખાતે આવેલ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વર્ગસ્થ મહેન્દ્ર અમીનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ જંબુચોરા વિસ્તારમાં રહેતા 6 વર્ષના મુસ્લિમ બારેકે રમજાન માસના તેના જીવનનું પહેલા રોજા અદા કરીને ધાર્મિક પરંપરા નિભાવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ફતેપુરા પાસેથી બાતમીના આધારે પ્રાંતિજ પોલીસે સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂ સાથે અમદાવાદના ઇસમને ઝડપી પાડ્યો હતો. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરી એકવાર માવઠું પડશે, હવામાન વિભાગની આગાહી. બિલકિસ બાનો કેસનો દોષિત ગુજરાત સરકારના કાર્યક્રમમાં એમપી એમએલએ સાથે જોવા મળ્યો. ભારતની પ્રગતિ વિશ્વને આગળ ધપાવશે, મનસુખ માંડવિયા. હૃદયના ડોક્ટરની માનવતા, હડતાલ વચ્ચે પોલીસને હાર્ટ એટેક આવ્યો તો તબીબીએ જીવ બચાવ્યો. રાહુલ ગાંધીને 26 દિવસમાં સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળી. હવે હું વધુ મસ્કા મારવા માટે તૈયાર નથી, વોટ આપો કે ના આપો, નીતિન ગડકરી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.